ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હાય લાડુ, હાય કીધો. હાય, બે બેબીઓ લઈને ઉતરે છે લાડુ મારો. બોલો, કેમ છો બધા? મજામાં ને? મજામાં. જય સ્વામિનારાયણ. મમ્મી, ઘરની ખેતીવાડી હજુ ચાલુ જ છે. મરચા લઈ લા, એટલે હજુ મરચા ઉગશી. હજુ થોડો આવશે, બહુ આવતો નહીં એટલો બધો. આ મેથી સરસ થઈ ગયા તે. હા, છૂટીને ભોજન કર દો બે ત્રણ વાર. એક વાર ઢેબરા થશે, વડા થશે, ને એક વાર ગોટા થશે, એક વાર મેથી ગેગો થશે. આ જે કરવું હોય બધું થશે. નાના કપ મરચા ખાસો હશે જો. આજે અવડાઈ લીધો નહીં ને એટલે. પાકી ગયું હશે. ઘરની ખેતી નો એન્ડ આવી ગયો છે. હવે શિયાળામાં થોડો પતી ગયો. મેથી મેથી કરશે ને કાપતા. મેથી બે ટીકા રહે એટલે આ તો ખાસી થશે. હવે હા, તો ચીકણી આવી જઈ સર. આ બે હજુ બહાર કૂદીશી, જમ્પિંગ કરીશી. આ લાડુ નોતર તો લઈ આવડતો એટલે બે રહે સર. હેલો. દવાઓ સરદીઓની બંધ હતું ફાર્મસી. હવે દાદી કર બેટા. દાદી તો જા, દાદી ની વિડીયો લઈ આવે. શું કરે પેલો ગલકા સુતર? ભાઈ મારું બધું તોડી નાખ્યું. બે જણા છે ને એકબીજાને શીખવાડે છે. એટલે ઉતરે એમ સિયા શીખવાડે છે લાડુ ને. હા બેટા, જો મમ્મા ઉતારે એવું કેવું છે એટલે ત્યાંથી ઉતરો બેટા. બેબી ઉતરીને ત્યાંથી ઉતરી જાઓ. બસ એ તો જ્યાં હોય ત્યાં બસ મોથત પસાવવાનું. હવે દાદી જઈશે ઉતરાવવા, શીખવાડવા. દાદી શીખવાડે છે, એને બીક લાગે છે. મારા પગ મેં લઈ કણ. હા, ગુડ ગર્લ. સીધી નેચે મુકા, મુકા મુકા મુકા. હા, ગુડ ગર્લ. યે, ફ્રેન્ડ્સ. જો મમ્મી આ આજે ઘરની મેથી લઈને આવ્યા છે બહારથી, બધી જ જોઈ લીધી છે. બેટવા ગઈ ગયા છે, મને તો કંટાળો આવ્યો. સુધારે આવું કરવાનું નહીં મમ્મી. હા,
તમને તો કંટાળો જ આવશે. આવું ના ફાવો. આનો કંટાળો નહીં આવતો, કઈ ખબર નહીં. આવું બેઠવાનું ના ફાવાવો બધું. દીદી ના પો ચાલુ કર્યું. ચાલ આગી જા, લાડુ જ કરે છે. હવે લાડુ કરે છે, શિયાળ નહી કરતી. અનબોક્સ કરવાની છે આજે, અને મેં ઓપન કરી નથી હજુ સુધી, અને મેં હજુ સ્ટાર્ટ કર્યું નથી જે વેટ લોસની આપણે કાલના વ્લોગમાં જે મેં તમને વાત કરી છે એ. સો તમે બધા જ લાઈક બહુ ટાઈમથી મારી વિડીયોઝ જોવો છો, રાઈટ? સો તમે મને પહેલાંના વિડીયોઝ ને અત્યારના વિડીયોઝમાં લાઈક તમે જુઓ છો કે આઈ થિંક લિટલ ડિફરન્ટ તમને દેખાતો હશે. ઓકે, સો ફ્રેન્ડ્સ, એ જે ડિફરન્ટ છે ને હું તમને બતાવું. મારી પાસે એનો રેકોર્ડ છે, યુ કેન સી. ઓકે, આઈ એમ સો હેપી. લાઈક મેં જ્યારે આ વેટ લોસ કરેલું ત્યારે આઈ એમ સો હેપી. બટ આ એક છે ને એક વેટ લોસ પ્રોગ્રામ છે, અને એક ગટ હેલ્થ પ્રોગ્રામ પણ કહેવાય છે. અને આપણા બધા જ પ્રોબ્લેમ્સ યુઝવલી લાઈક ગટ હેલ્થથી સ્ટાર્ટ થાય છે, રાઈટ? સો મેં આ બધા જ ન્યુટ્રિશન સાથે લઈને મેં વેટ લોસ કરેલું. એની સાથે સાથે મને ડાયટ પ્લાન પણ મળેલો, મેન્ટોરિંગ પણ મળેલું. સો આમાં આ જે પ્રોડક્ટ છે એ બધી જ ક્લીન લેબલ યુએસ બેઝડ કંપની છે. અને આ જેટલી બી પ્રોડક્ટ છે હું તમને આજે બધી જ પ્રોડક્ટ બતાવું છું. ચલો આપણે બોક્સને અનબોક્સ કરીએ. અને હા, આનાથી સાચે જ બહુ જ બધો ફરક પડે છે. એના પછી વેઇટ ગેઇન નથી થતું, લાઈક વધતું નથી, વધે છે. એ આપણી બેદરકારીથી, લાઈક મેં બિફોર 6 મંથ કર્યું, એ પછી મારે એવું થયું હતું કે બેક ટુ બેક ક્યાંક જવાનું આવી ગયું. બેક ટુ બેક લાઈક આનું વેકેશન હતું, વેકેશન પછી બહાર ફરવાનું, એવરી વીકેન્ડ બહાર જવાનું હતું. મેરેજ આવતા હતા બધાના એવરી વીકેન્ડ. સો બેક ટુ બેક બહાર જ ગયા, અને બધામાં છે ને મારું આખું સ્કેડ્યુલ મેસઅપ થઈ ગયું. લાઈક મારું હું પ્રોપર જે ડાયટ મારું જે ફોલો કરતી હતી એ આખું જ અનબેલેન્સ થઈ ગયું. સો ફ્રેન્ડ્સ, એમાં છે ને તમારું જે ડાયટ છે તમે હેલ્ધી ઇટિંગથી તમે એને પૂરું કરી શકો, રાઈટ? સો એમાં બધું હેલ્ધી ફૂડ ખાવાનું હોય છે. એવું નથી કે ભૂખ્યા રહીને આપણે ડાયટ કરવાનું ને પછી એટલું ડાયટ પ્લાન પતી જાય પછી પાછું ખાવાનું સ્ટાર્ટ થાય, એવું નથી. હા, અમુક વસ્તુ હોય છે જેને આપણે લાઈક સુગર છે કે એવું બધું હોય એ આપણે સ્ટોપ કરવું પડે, બટ એ આપણા બોડી માટે, આપણી હેલ્થ માટે આપણે એટલું તો કરી શકીએ છીએ, રાઈટ? આફ્ટર વેઇટ લોસ જે ફિલિંગ આવે છે એ રિયલી ઓસમ છે. સો તમને પિક્ચર બી શેર કરું. ચલો પિક્ચર તમને બતાવું છું. આઈ થિંક તમે મને જુઓ જ છો, મારા ઇન્સ્ટાને ફોલો કરો છો. ઘણા બધા છે જે મારા ઇન્સ્ટાને ફોલો કરે છે, અને મારા શોર્ટ્સ બી જુઓ છે, રાઈટ? શોર્ટ્સ હું શોર્ટ્સ બી મૂકું છું. સો યુ કેન સી આ જે છે ને એ બિફોર વેઇટ લોસ છે. એ વેઇટ લોસ જ્યારે મેં નહોતું કર્યું એ ત્યારનું છે. અરાઉન્ડ 135-138 સમથિંગ હતું, એટલું પાઉન્ડમાં. ઓકે, નોટ કેજી, પાઉન્ડ. યુ કેન સી આ બિફોર વેઇટ લોસ છે, એન્ડ ધીસ ઇઝ આફ્ટર વેઇટ લોસ. ઓકે, ધીસ વન ઇઝ આફ્ટર, ધીસ ઇઝ ઓલ્સો આફ્ટર. આ બધા તમે પિક્ચર્સ જોતા હશો. ઓકે, સો આ ડિફરન્ટ છે, લાઈક દેખાય છે. યુ કેન ટેલ લાઈક એની આઉટફિટ વેન યુ ડુ અ વેઇટ લોસ, રાઈટ? સો ફ્રેન્ડ્સ, ચલો આપણે પ્રોડક્ટ જોઈએ. કેવું છે, આપણે બધું ઓપન કરો.
અમારા છોકરાઓને છે ને રોવાનું પત્તું નથી, ઝઘડવાનું પત્તું નથી, ઝઘડ્યા જ કરે છે આખો દિવસ, એકબીજાને મારે છે, બોલો બહુ મારે છે. અને કાલથી તમારો મોર્નિંગથી હું આ સ્ટાર્ટ કરું છું. ફ્રી છે એમાં ફ્રી આવી તો. સો આ વખતે છે ને મેં શેમ્પુ પણ મંગાવ્યા છે ટ્રાય કરવા માટે, હેર કેર બી મંગાવ્યું હતું એની જોડે જ. સો આ છે શેમ્પુ અને કન્ડિશનર. એન્ડ ધીસ ઇઝ ધ ફ્રૂટ જ્યુસ વિથ એપલ. આ છે મિનરલ સપ્લિમેન્ટ છે. ધીસ ઇઝ ધ મોડરે ગાઈઝ, ધીસ વન ઇઝ અ કાર્બ બ્લોકર એન્ડ ધ બર્ન્સ એન્ડ ધ ફાઈબર. આપણે વેટ લોસ કરતા હોઈએ ત્યારે લોટ્સ ઓફ પ્રોટીન અને ફાઈબરની જરૂર પડે, ત્યારે આપણો ફેટ બર્ન થાય, રાઈટ? સો ફ્રેન્ડ્સ, આ છે મારી પ્રોડક્ટ. એની સાથે હું લઉં છું અ ટ્રીમ. ટ્રીમ ઘણા લોકો નથી લેતા, બટ આ બેલી માટે સારી એવી યુઝ થાય છે. સો આ મેં ફરીથી એટલા માટે સ્ટાર્ટ કર્યું છે બીકોઝ હમણાંથી જે સ્કેડ્યુલ મારું મેસઅપ થયું છે ને એના કારણે મારું 5 pounds અપ થઈ ગયું છે. સો મારે હવે એને કંટ્રોલ કરવો છે, ગટ હેલ્થ કરવું છે, એટલા માટે મેં ફરીથી સ્ટાર્ટ કર્યું છે. સો તમારે બી આ સ્ટાર્ટ કરવું હોય તો યુ કેન સી માય ઓલ્ડ પ્રોડક્ટ્સ. એની સાથે સાથે આ બી આવે છે લિવર એન્ઝાઇમ્સ. ઓકે, આટલું લેવાનું હોય છે. આ જે છે આ અને આ આ છે સવારે મોર્નિંગમાં લેવાનું હોય છે. સો હું તમને આ કેવી રીતે લેવાય છે, દિવસમાં કયા ટાઈમે કેટલા વાગે ખાવાનું, કેટલા વાગે એ પ્રોડક્ટ લેવાની, બધું તમને એવરી ડે બતાવીશ. બટ અને એક બીજી વસ્તુ છે. સો ફ્રેન્ડ્સ, એક સરપ્રાઈઝ છે. આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ અનાઉન્સ દેટ આઈ એમ અ સર્ટિફાઈડ ગટ હેલ્થ મેન્ટોર. મેં એનું સર્ટિફિકેટ લઈ લીધું છે. આઈ એમ સો હેપી. ઓકે, સો ફ્રેન્ડ્સ, તમારે પણ વેટ લોસ કરવું હોય હું હેલ્પ કરવા માટે તૈયાર છું. સો આ જે વેટ લોસ છે એ આપણે હેલ્ધી ખાવાનું ખાઈને કરવાનું છે અને ક્લીન લેબલ ન્યુટ્રિશન્સ લઈને કરવાનું છે, રાઈટ? સો કોઈને પણ વેટ લોસ કરવું હોય યુ કેન કોન્ટેક્ટ મી. હું મારો નંબર ઇન ધ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અને યુ કેન ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓન માય નંબર, ઓર તમે મારા ઇન્સ્ટા પેજ પર ફોલો કરી શકો છો. ઇન્સ્ટા પેજમાં બી તમે મેસેજ કરી શકો છો. બટ અને હા, સોરી, કાલથી હું મારું ડાયટ પ્લાન કાલ સવારથી મારું ડાયટ પ્લાન સ્ટાર્ટ કરું છું. હું તમને બતાવીશ કે ડે બાય ડે કેટલું વેઇટ લોસ થાય છે, કેવી રીતે હું ખાવાનું લઉં છું, કેટલા વાગે લઉં છું, કેવી રીતે પ્રોડક્ટ લઉં છું, એવરીથિંગ આમ ગોને શો યુ. ઓલરાઈટ, સો ફ્રેન્ડ્સ, મારી વિડીયોને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, એના માટે થેન્ક યુ સો મચ. અને જે બી મારી વિડીયોઝ જોવે છે બધાને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. સી ફ્રેન્ડ્સ, આજે છે ને હું બેઠી છું મારા બિઝનેસ રૂમમાં, યુ કેન સી, કારણ કે મારા છોકરાઓ છે ને નીચે બૂમમાં બૂમ કરી રહ્યા છે, એટલા માટે આજે હું સ્પેશિયલી અહીંયા તમારી સાથે વાત કરવા માટે સ્પેશિયલી રૂમમાં આવી છું. ઓલરાઈટ, અને હા, કોઈને ચણિયા છોરી જ્વેલરી જોઈતી હોય એ બી હું કરું જ છું. ઓકે, એ બંધ નથી તો આપણે સ્ટાર્ટ રહેવાનું જ છે. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, સો પ્લીઝ સપોર્ટ કરજો. તમે બહુ બધો સપોર્ટ કરો છો, બધા જ વ્યુઅર્સ, બધા સબસ્ક્રાઈબર, અને પ્લીઝ આગળ આમને આમ સપોર્ટ કરતા રહેજો. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. બોલવામાં કંઈ એવું લાગ્યું હોય કે આ ના બોલાયું હતું, આ બોલાયું હતું, એના માટે બી માફી માગું છું. થેન્ક યુ સો મચ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, તો ચલો કાલે મળીએ. કાલથી સ્ટાર્ટ કરીએ છે જે આપણું વેટ લોસનું છે.
સો કાલ સવારથી સ્ટાર્ટ, લેટ્સ કેવી. સો 45 ડેઝનું છે, હવે 45 ડેઝ મારા કમ્પ્લીટ થાય છે કે નહીં એ જોવાનું છે પહેલું તો. બીકોઝ ક્યાંક બહાર જવાનું આવે અને બહાર ખાવાનું થઈ જાય એટલે પતી ગયું અને આપણે રહ્યા પાછા ગુજરાતી, રાઈટ? એટલે આપણે બધું કેવું આમ ટેસ્ટી ને ચટાકાવાળું ખાવાનું જોઈએ, એટલે પછી અમુક વસ્તુ આમ શું કહેવાય, ઓ માય ગાડ આ નહીં થાય. અને બહાર જઈએ એટલે ડેફિનેટલી આપણે લોકો છે ને શોધતા હોઈએ કે કઈ રેસ્ટોરન્ટ સારી છે, ચલો આજે તો મજા આવશે બહાર ગયા છીએ. હવે ફ્રેન્ડ્સ તો ચલો જોઈએ, ચલો જોઈએ. ગરીબી તમે એવું હેલ્ધી ફૂડ બનાવીને ખાઈ શકો છો. આપણા ગુજરાતી છીએ તો આપણા ગુજરાતી પ્રમાણે આપણું જે બી ફૂડ આપણે બનાવતા હોઈએ, સ્પાઈસી ચટપટું, આપણે એ બી બનાવીને ખાઈ શકીએ છીએ. બટ જસ્ટ તમે શું ખાવ છો એના ઉપર ડિપેન્ડ છે કે તમારે કેવી રીતે વસ્તુને લેવું, કેટલા વાગે લેવું, બસ. ઓલરાઈટ ફ્રેન્ડ્સ, હું તમને બતાવીશ એ બધું જ. થેન્ક યુ, બાય બાય, ગુડ નાઇટ.